આગળ વધીએ. દાખલા નંબર 10 છે, સોરી 7 છે. આપણે સાદા લોલક એના દોલનના આવર્તકાળ નું માપન કરીએ છીએ કે જેમાં ક્રમિક અવલોકનોના માં નીચે મુજબ છે અને અવલોકન આપ્યા છે આપણને 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80 સેકન્ડ છે. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ એની ગણતરી કરો. ચાલો અવલોકનો આપણને આપ્યા છે સમયના 2.63, 2.56, 2.42, 2.71, 2.80 બરાબર. આ રીતે અવલોકનો આપણને આપી દીધા છે. હવે આપણે શું ગણવાનું છે? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ ગણવાની છે. તો યાદ કરો આપણે થિયરીમાં શીખ્યા નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત બરાબર. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણે જોઈએ છે. તો પહેલું કામ શું કરીએ આપણે? તો કે આ બધા જ અવલોકન છે ને એ આપણા માટે કયા અવલોકન કહેવાય બોલો. તો આ દરેકે દરેક અવલોકન જે છે આપણા માટે કયા અવલોકન? વ્યક્તિગત અવલોકન કહેવાય. હા વ્યક્તિગત અવલોકન ની આપણે સરેરાશ કાઢીએ બરાબર. વ્યક્તિગત અવલોકન ની શું કરીએ? સરેરાશ કાઢીએ તો આપણને એનું સાચું મૂલ્ય મળી જાય. તો અહીંયા સમયની વાત કરી છે આવર્તકાળની, તો આવર્તકાળ એનું સાચું મૂલ્ય લેવા માટે આપણે એની સરેરાશ કાઢી લઈએ. તો આ મળશે મને ટી મીન ઇઝ ઇક્વલ ટુ 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80 એના ભાગ્યા જેટલા અવલોકન છે એટલા અવલોકનની સંખ્યા. કરો અવલોકન ભાગાકાર. હવે આમને છે ને આપણે એવું કરીએ, આપણી પાસે દરેક અવલોકન ની અંદર જો કેટલે સાર્થકમ છે, દરેકે દરેક અવલોકન છે એમાં કેટલા સાર્થક દેખાય છે? બે, ત્રણ સાર્થક અંક, ત્રણ છે સર. 2.3 છે, સોરી 2.63 છે, એમાં કેટલા સાર્થક અંક? ત્રણ. 2.56 ત્રણ સાર્થક અંક સુધી લઈ જઈએ તો કેટલા લખાય?
2.62 second. ચલો 2.62 સેકન્ડ આપણા માટે એ થઈ ગયું 2.62 સેકન્ડ. હવે આપણે શું મેળવવાનું થાય તો નિરપેક્ષ ત્રુટિ ગણવાની છે. તો દરેકને આપણે શું કામ કરીએ, એના વ્યક્તિગત મૂલ્ય છે ને એમાંથી આપણે આજે સાચું મૂલ્ય આવ્યું ને એને બાદ કરીએ. બરાબર, તો પહેલા મને જો આવું મળશે ડેલ્ટા ટી વન બરાબર, પહેલું મૂલ્ય કેટલું છે? 2.63. એમાંથી આપણું જે સાચું મૂલ્ય એવું બાદ કરી નાખે 2.62, વાગેલ આવે 0.01. -0.06. ચલો ડેલ્ટા ટી થ્રી માટે 2.42 -0.20. D4 2.71 -2.62 સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એ ક્યારે ઋણ આવે નહી. મારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જોઈએ કે ડેલ્ટા ટી બાર, એટલે હું શું કરું બધાને માનાંક માં લઈ લો, ડેલ્ટા ટી વન પ્લસ મોડ ડેલ્ટા ટી ટુ પ્લસ મોડ ડેલ્ટા ટી થ્રી, એ રીતના બધાને માનાંકમાં લઈ લઈએ આપણે, છેદમાં કુલ અવલોકનની સંખ્યા. ચાલો પહેલાને માનાંકમાં લો, 0.01 પ્લસ -0.06 પ્લસ -0.20 પ્લસ 0.09 પ્લસ 0.18 એના ભાગ્યા 5. તો માનાંકમાં લેશો તમે એટલે બધા થઈ જશે કેવા, પ્લસ થઈ જાય બરાબર, બધા પ્લસ થઈ જાય. પ્લસ થઈ જાય તો કરો તો સરવાળો બાદ બાકી ભાગાકાર. ફાઇનલ ભાગાકાર 0.160 જ આવે. 0.1 કેમ લેક્ચરમાં જોઈન નથી થઈ?
તને રેકોર્ડિંગ મોકલી મને યાદ કરાવજો ને અંતે વાંધો નહીં મને આજે કાલે પત્તર એટલે મેસેજ કરજો ઓલે રેકોર્ડિંગ લિંક મોકલી દઈશ ચાલો 0.108 આવ્યો હવે એને આપણે રાઉન્ડિંગ ઓફ કર નાખ્યું મતલબ નજીક લઈ જઈએ તો આ 108 છે એની જગ્યાએ શું લખી શકાય 0.11 લખાય હા સર ચાલો ડેલ્ટા ડી બાર મળી ગયો પોઈન્ટ એટલે સરેરાશ ઇફેક્ટ ટુટી આપણને મળી ગઈ બરાબર ને હવે આપણે ગણવાની છે કઈ સાપેક્ષ ત્રુટિ તો સાપેક્ષ ત્રુટિની આપણે ગણતરી કરીએ સાપેક્ષ ત્રુટિ બરાબર બોલો તો સાપેક્ષ ત્રુટિ માટે સૂત્ર શું લેતા તમે ડેલ્ટા ટી બાય ટી ડેલ્ટા એ સરેરાશ છેદમાં ડેલ્ટા ડેલ્ટા ટી બાય એ ડેલ્ટા ટી બાર ના છેદમાં ટી મીન આવશે ચાલો ડેલ્ટા ડી બાર કેટલું આવ્યું 0.11 અને ડેલ્ટા આપણું ટી મીન કેટલું આવ્યું 2.62 કરો ભાગાકાર 0.04 0.04 41 લખવા પડશે પણ પાછળ કેટલા છે 9 છે 9 છે એક આઠ નાખે તો આગળ કેટલા થાય 1 નો વધારો થાય હવે આપણને કઈ ત્રુટી જોઈએ પ્રતિશત પ્રતિશત ત્રુટી નું સૂત્ર શું થાય સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100 સાપેક્ષ ત્રુટી સાચું મૂલ્ય એને ગુણ્યા કેટલા કરવાના 100 રેડી ચાલો એને ગુણ્યા 100 કરી એટલે 0.042 એને ગુણ્યા 100 તો ગુણ્યા 100 કરો એટલે 4.2% આવે તો તમારી પ્રતિશત ત્રુટી કેટલા ટકા થઈ ગઈ 4.2% એટલે દાખલો છે ને આ દાખલો અગત્યનો કહેવાય આ ટાઈમનો જે પણ દાખલો આવશે ને એ આપણા માટે અગત્યનો બરાબર 5 માર્ક્સ માં પૂછવું હોય તો 5 માં બી પૂછી શકાય અને 3 માં પૂછવું હોય તો 3 માં પૂછી શકાય આમાં કઈ નહીં વેલ્યુ ખાલી બદલી નાખે વેલ્યુ ચેન્જ કરી દે એટલે તમારી જે કિંમત છે એ પણ શું થાય બદલાઈ જાય રેડી યસ સર ચાલો ધીમે ધીમે કરીને બધા 0.108 નું 0.11 કઈ રીતે થયું જો આ 0.108 છે એમાં અહીંયા પાછળ કેટલા 8 છે ને હા આપણે 8 કાઢી નાખીએ તો 8 એ 5 કરતા મોટા કેવાય કે નહીં મોટા આપણે રાઉન્ડિંગ ઓફ ના નિયમ શીખ્યા હતા
હા એમાં એવું હતું કે જે અંક કાઢી નાખો હોય તે અંક 5 કરતા મોટો હોય તો આગળની સંખ્યા માં 1 નો શું થાય વધારો થાય વધારો આપણે 8 કાઢી નાખા તો એની જગ્યાએ આગળની સંખ્યા માં 1 નો શું પડતી હોય વધારો ખબર પડી હા ચાલો બીજા કોઈને દાખલામાં તકલીફ બીજું એક હું એ કહેતો હતો કે ધીમે ધીમે કરી બધા વિડીયો બંધ કરી દીધા વાહ મને ડેમો તમારું કામ એક પછી એક કરી બધા ધીમે ધીમે કરી બધા પોતપોતાના વિડીયો કરી દીધા બંધ ના એટલે મેં તમને આગળ કીધું તમ કરે કોઈ ઇશ્યુ હોય તો તમને આપણે બંધ જ રાખતા હોય મને કોઈ વાંધો મને તો બધા મજા આવશે આપણે કે એવું નથી કે સામે વ્યક્તિઓ હાજર હોય એના ચહેરા આપણે જોઈએ તો જ આપણને એમ લાગે કે ક્લાસરૂમમાં ભણાવીએ છીએ પણ આ ગેમું મને થોડું સારું હોય તો લાગે ભાઈ અમને તે કે અમે કોઈને ભણાવીએ છીએ પેલું તો નહીતર એવું લાગે એકલા એકલા બેઠા બેઠા ભણીએ છીએ હવે મજા આવી જો થોડું ચાલો દાખલા નંબર 8 છે થર્મોમીટર વડે બે પદાર્થના માપવામાં આવેલા તાપમાનનો અનુક્રમે T1 બરાબર 20 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ અને T2 બરાબર 50 અંશ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 0.5 અંશ સેલ્સિયસ તમને એમ કીધું છે બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલી ત્રુટિ એની ગણતરી કરો તાપમાનનો શું જોઈએ તફાવત તો ડેલ્ટા ટી લેવાય છે બોલો તો ડેલ્ટા ટી બરાબર શું લખાય તાપમાનનો તફાવત લેવો હોય તો શું લખી શકાય અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન કેવું લખાય આ બેનોમાં ડિફરન્સ કરવો છે તો સૂત્ર તો આવું થાય ને અંતિમ માઇનસ પ્રારંભિક કે ના થાય આમ કઈ આ મુંડી હલાવો મુંડી એટલે ખબર પડે આ કે ના મારે તફાવત જોઈએ છે તફાવત કોઈ પણ બે વસ્તુ હોય અને તફાવત લેવો હોય તો શું કરો ધારો કે તમને સમય ની વાત કરી છે કે ભાઈ અત્યારે માન લો આટલા વાગ્યા એટલે એને સમય આપો પહેલો 8 વાગીને ધારો કે 29 મિનિટ થઈ છે બરાબર પછી બીજો ટાઈમ તમને આપો T2 બરાબર 10 વાગીને 20 મિનિટ થઈ છે પહેલો સમય T1 છે બીજો સમય T2 તમને કે આ બે વચ્ચે કેટલાનો ડિફરન્સ છે તો તમે શું કરો અંતિમ માંથી પ્રારંભિક બાદ કરી આપણે તો T2 બરાબર શું થશે 50 પ્લસ ઓર માઇનસ 0.5 માઇનસ 20 પ્લસ ઓર માઇનસ 0.5 થાય ચાલો 50 માંથી 20 બાદ થશે હા હા પછી આપ 0.5 છે નહીં 0.5 છે તો શું થશે સર 50 માંથી 20 માઇનસ 3 થાય ને સર 0.5 કરવાના 20 આવે ને રૂટીનો શું થાય સરવાળો ત્રુટીનો હંમેશા શું થાય સરવાળો થાય અહીંયા કેટલા આવશે આ પ્લસ ઓર માઇનસ
0.5 અને આ બી કેટલા 0.5 તો પ્લસ ઓર માઈનસ 0.5 0.5 કેટલા થઈ ગયા 1 થઈ ગયા સર અહીંયા 30 આવશે ને 20 થઈ ગયા સર 50 માઈનસ 20 એટલે 30 થાય 30 થાય 30 30 થાતા હશે લખી નાખે 30 આપણે ક્યાં કરી ન દેવા છે 30 અહીંયા ડેલ્ટા ટી લખો એમ જગ્યાએ એમને લખવાનું હોય ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી ડેલ્ટા ટી તો ખાલી એક થાય ને શું લખવાનું ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી એવું ડાબી સાઈડે લખવું પડે ને કારણ કે સોરી અહીંયા બે વાર હું પહેલા છે ને ડિફરન્સ લઈ લઉં એટલે ખાલી જો આવું થશે ને આખું ટોટલ લખી દઉં t plus or minus નહીતર પછી છે ને મારે આવું કરવું પડશે ખાલી છે ને હું પેલા અહીં લઈ લો t કારણ કે આપણે પેલી શું કહેવાય પ્રત નિરપેક્ષ ત્રુટી એટલે કે મેન વેલ્યુ અને એની ત્રુટી એ બેને એક સાથે લખીએ તો પછી આને આમ જ કરી દઈએ એટલે બે તમને સરળ પડે જો આને છે તો એમ કર દો માય મિસ્ટેક આને હું પહેલા ટી લઈ લઉં એટલે મેઈન વેલ્યુ મળી જાય આ 50 ને આ કેટલા 20 બરાબર એટલે આ 30 પછી હું લઈ લઉં ડેલ્ટા ટી તો ડેલ્ટા ટી માં શું થશે બે ની ત્રુટી જે છે એનો શું થાય સરવાળો થાય તો ડેલ્ટા ટી 1 પ્લસ ડેલ્ટા ટી 2 લખી દો રેડી આ ડેલ્ટા ટી 1 કેટલા છે 0.5 અને પેલા કેટલા છે 0.5 એટલે આ કેટલા થઈ ગયા 1 તો હવે મારે ફાઇનલ આન્સર લખવાનો હતો એમ લખાશે ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી તો આ લખાશે 30 પ્લસ ઓર માઇનસ 1 કાઉન્ટ સેલ્સિયસ બરાબર અથવા બે ને અલગ અલગ સેલ્સિયસ આપવા તો બે ને અલગ અલગ સેલ્સિયસ આપી તો આમ બી લખી શકાય 30 ઓન્સ સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ 1 ઓન્સ સેલ્સિયસ આ તમારો આન્સર ઓકે રકમ પતી ગયેલા રહેશે એક જ મિનિટ ચલો એના પછીના દાખલાની રકમ શું છે જો અવરો 18 બરાબર v ભાગ્યા i જ્યાં v બરાબર 100 પ્લસ માઈનસ 100 પ્લસ માઇનસ 5 v અને i બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 a છે તો r માં પ્રતિશત ત્રુટી શોધો બરાબર અવરોધની અવરોધનું સૂત્ર આપ્યું છે તમને અવરોધ r બરાબર v ના છેદમાં i બરાબર ને v ના છેદમાં i છે અને તમને એવું કીધું છે v બરાબર આપી દીધી છે વેલ્યુ v બરાબર 100 પ્લસ ઓર માઇનસ 5 વોલ્ટ અને i બરાબર 10 પ્લસ ઓર માઇનસ 0.2 એમ્પિયર છે તો r માં પ્રતિશત ત્રુટી શોધો r નું સૂત્ર શું જ આપ્યું છે તમને r બરાબર v / i છે હવે તમારે r ની અંદર પ્રતિશત ત્રુટી મેળવવી તો પહેલા પ્રતિશત ત્રુટી મેળવવા માટે સૂત્ર શું થાય હમણાં આપણે જોયું ડેલ્ટા a બાર અપોન સાપેક્ષ ત્રુટી લેવી તો આવું લખાય પેલા સાપેક્ષ લખો આવું લખે ડેલ્ટા r ના છેદમાં
બરાબર અહીંયા અહીંયા કોનો નિયમ લાગુ પડશે ભાગાકાર એ પદનો શું આપેલો છે આ વી ના છેદમાં આય છે બે પદનો શું કહેવાય ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી ભાગાકાર કહેવાય તો ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટિ આપણે શું લેતા હતા આવું યાદ કરો તો ઝેડ બરાબર એ ના છેદમાં બી લીધું તો આપણે એ ના છેદમાં બી તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ શું લખતા હતા ડેલ્ટા એ બાય એ ડેલ્ટા એ બાય એ ડેલ્ટા એ બાય પછી પ્લસ ડેલ્ટા બી બાય બી ડેલ્ટા બી બાય પ્લસ ડેલ્ટા બી બાય બી બરાબર તો આ સૂત્ર અહીં લખ્યું તો આપણે અહીંયા લખી શકીએ ન લખી શકીએ આના માટે લખી શકીએ બોલો તો શું લખશો ડેલ્ટા બી બાય બી ડેલ્ટા બી બાય બી પ્લસ ડેલ્ટા આઈ ના છેદમાં આઈ બાય આઈ પ્રતિશત ત્રુટિ ગણવાની છે તો પ્રતિશત મેળવવા માટે આપણે બંને બાજુએ કેટલા વડે ગુણી નાખીએ 100 વડે ગુણી નાખો હવે મને કોઈ એમ કહો v ની મને વેલ્યુ આપેલી છે બરાબર આમાં ડેલ્ટા v કેટલા કહેવાય 5 પ્લસ ઓર માઈનસ 5 એમાં આગળ ચિહ્ન આપ્યું છે ને ચિહ્ન નથી ધ્યાનમાં લેવાનું ખાલી ડેલ્ટા v કેટલા 5 થાય 5 ઓલું 0.2 આ એક મિનિટ રકમ લઈ લો પાછો નીચે ચાલો ડેલ્ટા v જોવો તો ડેલ્ટા v કેટલા છે 5 અને v કેટલા તો 5 ના છેદમાં 5 ના છેદમાં 100 લખાય પ્લસ આઈ ડેલ્ટા આઈ કેટલા 0.2 0.2 2 અને આઈ કેટલા છેદમાં 10 છેદમાં 10 10 10 કેટલા તમારા 0.07 × 100 કરો ગુણ્યા 100 કરશો એટલે કેટલા ટકા 60% થાય બરાબર તો પ્રતિશત ત્રુટિ કેટલી આવશે 60% આવશે ક્લિયર ચાલો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ પણ આપણી મીટિંગ છે એ લગભગ 1 મિનિટ ની 1 મિનિટ કરતા ઓછો ટાઈમ છે એટલે એક કામ કરીએ ફરી પાછા જોઈન્ટ થઈ જાય પછી આપણે નેક્સ્ટ દાખલા ઉપર જઈએ વચ્ચે પાછું બંધ થાય ઓકે ઝડપથી જોઈન્ટ થઈ જજો